गुड मॉर्निंग ऑल ऑफ यू, वेलकम टू होम लर्निंग मा। हूँ हेमंती शाह, आपनो हार्दिक स्वागत करूँ छू। स्टैंडर्ड फर्स्ट सब्जेक्ट इंग्लिश लेसन 3 स्मॉल लेटर्स। स्मॉल लेटर्स એટલે બીજી એન્ટ્રી। અગાઉના 3 લેક્ચરમાં આપણે જુદા જુદા સ્ટેપમાં જુદી જુદી રીતે કઈ કઈ મૂળાક્ષર કઈ મૂળ લીટીમાં લખાય તે શીખી ગયા છીએ। હવે આપણે A to Z એક સાથે 26 મૂળાક્ષરો કયા સ્ટેપમાં લખાય તે ફરીથી જોઈશું। સૌ પ્રથમ આવશે A for apple। A for apple કરવા માટે વેસ્ટ લાઇન થી ટેલ લાઇન માં એક હાફ સર્કલ થશે અને વેસ્ટ લાઇન થી ટેલ લાઇન માં એક સ્ટેન્ડિંગ લાઇન થશે। બે સ્ટેપ માં મૂળાક્ષર A પૂર્ણ થશે। A for apple। A for apple પછી આવશે B for ball। B for ball કરવા માટે ટોપ લાઇન થી ટેલ લાઇન માં એક સ્ટેન્ડિંગ લાઇન થશે અને એક હાફ સર્કલ થશે। બે સ્ટેપ માં મૂળાક્ષર B પૂર્ણ થશે। A કરવા માટે એક હાફ સર્કલ અને સ્ટેન્ડિંગ લાઇન। બે સ્ટેપ માં મૂળાક્ષર A પૂર્ણ થાય। B કરવા માટે ટોપ લાઇન થી ટેલ લાઇન માં એક સ્ટેન્ડિંગ લાઇન અને એક હાફ સર્કલ। બે સ્ટેપ માં મૂળાક્ષર C પૂર્ણ થાય। મૂળાક્ષર C કરવા માટે એક હાફ સર્કલ માં મૂળાક્ષર C પૂર્ણ થશે। જે મૂળ હાફ સર્કલ વેસ્ટ લાઇન થી ટેલ લાઇન માં એક સ્ટેપ માં થશે અને બોલાય C for cat। C for cat પછી આવશે D for dog। D for dog કરવા માટે વેસ્ટ લાઇન થી ટેલ લાઇન સુધી એક હાફ સર્કલ આવશે, પછી ટોપ લાઇન થી ટેલ લાઇન સુધી એક સ્ટેન્ડિંગ લાઇન આવશે અને ટેલ લાઇન માં એક સ્લીપિંગ લાઇન આવશે। ત્રણ સ્ટેપ માં મૂળાક્ષર D પૂર્ણ થશે અને બોલાય D for dog। E for elephant કરવા માટે વેસ્ટ લાઇન થી ટેલ લાઇન માં એક હાફ સર્કલ થશે તો મૂળાક્ષર E પૂર્ણ એક સ્ટેપ માં થશે। E for elephant। પછી આવશે F for fish। F for fish ટોપ લાઇન થી ટેલ લાઇન માં એક સ્ટેન્ડિંગ લાઇન થશે અને વેસ્ટ લાઇન માં સ્લીપિંગ લાઇન થશે। સૌપ્રથમ ટોપ લાઇન માં એક હાફ સર્કલ કરી અને ટોપ લાઇન થી ટેલ લાઇન સુધી સ્ટેન્ડિંગ લાઇન કરીશું અને બીજા સ્ટેપ માં વેસ્ટ લાઇન માં સ્લીપિંગ લાઇન કરીશું। બે સ્ટેપ માં મૂળાક્ષર F થશે। A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fish, પછી આવશે G for grapes। G for grapes નીચેની ત્રણ લીટીમાં થશે તો વેસ્ટ લાઇન થી ટેલ લાઇન માં એક હાફ સર્કલ થશે, પછી વેસ્ટ લાઇન થી બેસ લાઇન માં એક સ્ટેન્ડિંગ લાઇન થશે અને બેસ લાઇન માં એક હાફ સર્કલ થશે। ત્રણ સ્ટેપ માં મૂળાક્ષર G પૂર્ણ થશે। એક હાફ સર્કલ ટોપ લાઇન તો એક હાફ સર્કલ થશે, વેસ્ટ લાઇન થી બેસ લાઇન માં એક સ્ટેન્ડિંગ લાઇન થશે અને બેસ લાઇન માં હાફ સર્કલ થશે। ત્રણ સ્ટેપ માં મૂળાક્ષર G પૂર્ણ થશે। પછી આવશે H for horse। H for horse કરવા માટે ટોપ લાઇન થી ટેલ લાઇન સુધી એક સ્ટેન્ડિંગ લાઇન થશે, પછી વેસ્ટ લાઇન માં એક સ્લીપિંગ લાઇન થશે અને વેસ્ટ લાઇન થી ટેલ લાઇન માં એક સ્ટેન્ડિંગ લાઇન થશે। ત્રણ સ્ટેપ માં મૂળાક્ષર H પૂર્ણ થશે અને બોલાય એચ ફોર હોર્સ। પછી આવશે આઈ ફોર આઈસ્ક્રીમ। આઈ ફોર આઈસ્ક્રીમ વેસ્ટ લાઇન થી ટેલ લાઇન માં એક સ્ટેન્ડિંગ લાઇન કરીશું અને ઉપર એક ડોટ આવશે તો આઈ ફોર આઈસ્ક્રીમ પૂર્ણ થશે। આઈ ફોર આઈસ્ક્રીમ પછી આવશે જે ફોર જમ્પ। જે ફોર જમ્પ કરવા માટે વેસ્ટ લાઇન થી બેસ લાઇન માં એક સ્ટેન્ડિંગ લાઇન થશે, પછી બેસ લાઇન માં એક હાફ સર્કલ આવશે એટલે મૂળાક્ષર જે પૂર્ણ થશે। વેસ્ટ લાઇન થી બેસ લાઇન માં એક સ્ટેન્ડિંગ લાઇન કરી અને બેસ લાઇન ની ઉપર એક નાનો હાફ સર્કલ કર્યો અને ઉપર એક ડોટ આવશે તો બે સ્ટેપ માં મૂળાક્ષર જે પૂર્ણ થશે। જે ફોર જબ। પછી આવશે કે ફોર કાઇટ। કે ફોર કાઇટ કરવા માટે સૌપ્રથમ ટોપ લાઇન થી ટેલ લાઇન સુધી એક સ્ટેન્ડિંગ લાઇન કરીશું, પછી વેસ્ટ લાઇન માંથી વચ્ચે એક ઉપરની તરફ ક્રોસ લાઇન અને નીચેની તરફ એક સ્ટેન્ડિંગ લાઇન અને વેસ્ટ લાઇન થી ટેલ લાઇન સુધી એક ઉપર અને એક નીચે બે ક્રોસ લાઇન। ત્રણ સ્ટેપ માં મૂળાક્ષર K પૂર્ણ થશે। પછી આવશે L for lion। L for lion એક સ્ટેપ માં પૂર્ણ થશે તે એક સ્ટેન્ડિંગ લાઇન આવશે ટોપ લાઇન થી ટેલ લાઇન સુધી એક સ્ટેન્ડિંગ લાઇન ટ્રેલ લાઇન માં કરવાથી M for lion પૂર્ણ થશે। પછી આવશે M for monkey। M for monkey કરવા માટે સૌપ્રથમ
વેસ્ટ લાઈન માં એક હાફ સર્કલ આવશે, પછી એક સ્ટેન્ડિંગ લાઈન આવશે, બીજા સ્ટેપ માં પણ સ્ટેન્ડિંગ લાઈન અને ત્રીજા સ્ટેપ માં પણ સ્ટેન્ડિંગ લાઈન. ત્રણ સ્ટેપ માં સ્ટેન્ડિંગ લાઈન કરવાથી એમ પર એર મક્કી પૂરા થશે. જેમ અહીં ત્રણ સ્ટેપ માં કરી એમ એન આપણે બે સ્ટેપ માં કરીશું તો મૂળાક્ષર એન પૂર્ણ થશે. આને બોલાય એમ ફોર મક્કી, આને બોલાય એમ ફોર નેક્સ્ટ. હવે આવશે ઓ ફોર ઓરેન્જ. ઓ ફોર ઓરેન્જ એક જ રાઉન્ડ માં વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં એક જ સ્ટેપ માં પૂર્ણ થશે. અહીંયા આવશે ઓ ફોર ઓરેન્જ. ઓ ફોર ઓરેન્જ વેસ્ટ લાઈન થી ટેલ લાઈન સુધી માં આવશે. પછી આવશે પી ફોર પેરોટ. પી ફોર પેરોટ વેસ્ટ લાઈન થી બેઝ લાઈન માં એક સ્ટેન્ડિંગ લાઈન થશે. પછી બીજા સ્ટેપ માં વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં એક હાફ સર્કલ થશે. બે સ્ટેપ માં મૂળાક્ષર પી પૂર્ણ થશે. એક સ્ટેન્ડિંગ લાઈન તો વેસ્ટ લાઈન થી બેઝ લાઈન સુધી થશે અને એક હાફ સર્કલ વેસ્ટ લાઈન થી ટેલ લાઈન સુધી થશે. બે સ્ટેપ માં મૂળાક્ષર પી પૂર્ણ થશે. હવે આવશે ક્યુ ફોર ક્વીન. ક્યુ ફોર ક્વીન પણ પી ના જેમ નીચેની ત્રણ લાઈન માં થશે. વેસ્ટ લાઈન, ટેલ લાઈન અને બેઝ લાઈન. તો સૌ પ્રથમ પહેલા વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં એક હાફ સર્કલ થશે. પછી વેસ્ટ લાઈન થી બેઝ લાઈન માં એક સ્ટેન્ડિંગ લાઈન થશે અને એક હાફ સર્કલ થશે. ત્રણ સ્ટેપ માં મૂળાક્ષર ક્યુ પૂર્ણ થશે. ક્યુ ફોર ક્વીન. પછી આવશે આર ફોર રેબિટ. હવે આવશે આર ફોર રેબિટ. આર ફોર રેબિટ કરવા માટે વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં એક સ્ટેન્ડિંગ લાઈન થશે અને એક ક્રોસ લાઈન થશે તે અહીંયાથી ઉપર જશે. તે બે સ્ટેપ માં મૂળાક્ષર આર પૂર્ણ થશે. આને બોલાય આર ફોર રેબિટ. હવે આવશે એસ ફોર સ્પેરો. એસ કરવા માટે વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં બે હાફ સર્કલ થશે, એક ડાબી બાજુ અને જમણી બાજુ. બે એક આ બાજુ અને કાબે બે સ્ટેપ માં મૂળાક્ષર એસ પૂર્ણ થયો. એસ ફોર સ્પેરો. પછી આવશે ટી ફોર ટાઈગર. ટી ફોર ટાઈગર કરવા માટે ટોપ લાઈન થી ટેલ લાઈન માં એક સ્ટેન્ડિંગ લાઈન અને ટેલ લાઈન માં હાફ સર્કલ થશે. આ એક સ્ટેન્ડિંગ લાઈન કરી અને પછી નીચે હાફ સર્કલ ટેલ લાઈન માં કરીશું અને વેસ્ટ લાઈન માં સ્લીપિંગ લાઈન કરીશું. તો ત્રણ સ્ટેપ માં મૂળાક્ષર ટી પૂર્ણ થશે. પહેલો સ્ટેપ ટોપ લાઈન થી ટેલ લાઈન માં એક સ્ટેન્ડિંગ લાઈન, બીજા સ્ટેપ માં ટેલ લાઈન માં એક હાફ સર્કલ અને વેસ્ટ લાઈન માં સ્લીપિંગ લાઈન. ત્રણ સ્ટેપ માં મૂળાક્ષર ટી પૂર્ણ થશે. હવે આવશે યુ ફોર અમ્બ્રેલા. યુ ફોર અમ્બ્રેલા વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં થશે. બે સ્ટેપ માં એક એક સ્ટેન્ડિંગ લાઈન, નીચે એક હાફ સર્કલ ટેલ લાઈન માં થશે અને તે વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં એક સ્ટેન્ડિંગ લાઈન. તો બે ત્રણ સ્ટેપ માં મૂળાક્ષર યુ પૂર્ણ થશે. આને બોલાય યુ ફોર અમ્બ્રેલા. હવે આવશે વી ફોર વાર. વી ફોર વાર કરવા માટે એક ક્રોસ લાઈન વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં ઉપરથી નીચેની તરફ થશે અને ટેલ લાઈન પરથી વેસ્ટ લાઈન માં એક ઉપર થશે. બે ક્રોસ લાઈન માં મૂળાક્ષર વી પૂર્ણ થશે. આને બોલાય વી ફોર વાર. પછી આવશે ડબલ્યુ ફોર વોચ. ડબલ્યુ ફોર વોચ કરવા માટે વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં એક ક્રોસ લાઈન ઉપરથી નીચેની તરફ થશે અને ટેલ લાઈન થી વેસ્ટ લાઈન માં ઉપર બીજા સ્ટેપ માં એક બીજી ક્રોસ લાઈન થશે. પછી વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં નીચેની તરફ બીજા સ્ટેપ માં ક્રોસ લાઈન થશે અને ટેલ લાઈન થી વેસ્ટ લાઈન માં ઉપરની તરફ ચોથી ક્રોસ લાઈન થશે. ચાર ક્રોસ લાઈન કરવાથી એક ઉપર એક નીચે એક ઉપર અને એક નીચે ચાર સ્ટેપ માં કરવાથી મૂળાક્ષર ડબલ્યુ પૂર્ણ થશે. બી ફોર વાન, ડબલ્યુ ફોર વોચ. હવે આવશે એક્સ ફોર એક્સરે. એક્સ ફોર એક્સરે માં બે હાફ સર્કલ કરવાથી ડાબી બાજુ અને જમણી બાજુ એ જોડે કરવાથી મૂળાક્ષર એસ પૂર્ણ થશે. એક્સ ફોર એક્સરે. પછી આવશે વાય ફોર યલો. વાય ફોર યલો કરવા માટે વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં એક ક્રોસ લાઈન થશે અને બીજા સ્ટેપ માં વેસ્ટ લાઈન થી બેઝ લાઈન માં બીજી ક્રોસ લાઈન થશે અને નીચે હાફ સર્કલ બેઝ લાઈન માં થશે. ત્રણ સ્ટેપ માં મૂળાક્ષર વાય પૂર્ણ થશે. એક સ્ટેપ માં વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં એક ક્રોસ લાઈન, બીજા સ્ટેપ માં વેસ્ટ લાઈન થી બેઝ લાઈન માં બીજી ક્રોસ લાઈન અને બેઝ લાઈન માં નીચે હાફ સર્કલ. ત્રણ સ્ટેપ માં મૂળાક્ષર વાય પૂર્ણ થશે. હવે આવશે ઝેડ ફોર ઝીબ્રા. ઝેડ ફોર ઝીબ્રા આપણે વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં કરીશું, જેમાં બે સ્લીપિંગ લાઈન અને ક્રોસ લાઈન આવશે.
एक स्लीपिंग लाइन में विथ लाइन मां करी अने वेस्ट लाइन की टेल लाइन मां एक क्रॉस लाइन आवशे अने टेल लाइन मां स्लीपिंग लाइन आवशे बे स्लीपिंग लाइन अने क्रॉस लाइन ત્રણ સ્ટેપ માં મૂળાક્ષર y પૂર્ણ થશે હવે આપણે a to z માં કેટલા હાફ સર્કલ થયા કેટલા સ્ટેન્ડિંગ લાઈન થઈ અને કેટલી સ્લીપિંગ લાઈન થઈ કયો મૂળાક્ષર બને મેં તમને શીખવ્યું હવે આપણે abcd બોલતા શીખીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરના કેપિટલ લેટર્સ લખતા શીખ્યા હતા તો કેપિટલ લેટર્સના 26 એ 26 મૂળાક્ષરો ત્રણ લાઈનમાં લખાય છે બધા જ મૂળાક્ષરો ટોપ લાઈનથી ટેલ લાઈન સુધી ત્રણે ત્રણ લાઈનમાં કેપિટલ લેટર્સ લખી શકાય છે પણ સ્મોલ લેટર્સ એટલે બીજી એબીસીડી બીજી એબીસીડી કન્ફર્મ ત્રણ લીટીમાં કે બે લાઈનમાં લખાતી નથી અમુક મૂળાક્ષરો વેસ્ટ લાઈનથી ટેલ લાઈનમાં લખાય અમુક મૂળાક્ષરો ટોપ લાઈન વેસ્ટ લાઈન અને ટેલ લાઈનમાં લખી શકાય અને અમુક મૂળાક્ષરો જેમ અહીંયા હોય તો વેસ્ટ લાઈન ટેલ લાઈન અને વેસ્ટ લાઈન એટલે ઉપરની વેસ્ટ લાઈનથી ટેલ લાઈનમાં 14 મૂળાક્ષરો 7 મૂળાક્ષરો આવશે ઉપરની ત્રણ લાઈનમાં અને 5 મૂળાક્ષરો થશે નીચેની ત્રણ લાઈનમાં તો જુદી જુદી રીતે ફોર લાઈનમાં સ્મોલ લેટર્સ લખી શકાય છે હવે એબીસીડી કઈ રીતે બોલી શકાય તે હું તમને શીખવાડું તો આ પહેલો મૂળાક્ષર છે a a for apple a for apple પછી આવશે b b for ball b for ball પછી આવશે c c for cat c for cat પછી આવશે d d for dog d for dog પછી આવશે e e for elephant e for elephant પછી f f for fish g for grapes પછી h h for horse i i for ice cream j j for jug k k for kite l l for lion m m for monkey n n for nest o o for orange p p for parrot q q for queen r r for rabbit s s for sparrow t t for tiger u u for umbrella v v for van w w for watch x x for x-ray y y for yellow z z for zebra તો વિદ્યાર્થી મિત્રો આપણે a to z સુધી બોલતા શીખ્યા હવે મેં તમને કહ્યું એમ અમુક મૂળાક્ષરો વેસ્ટ થી ટેલ લાઈન માં લખી શકાય તેમાં મૂળાક્ષરો કયા કયા છે તે મને બતાવો તો પહેલા જુઓ a for apple તો a for apple વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં લખી શકાય બીજો મૂળાક્ષર છે c c પણ વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં લખી શકાય છે જેમ a c e પછી છે i m n o r s u v w x અને z આ મૂળાક્ષર મેં તમને જે બતાવ્યા તે બધા વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં લખી શકાય છે કે 14 મૂળાક્ષર છે એટલે 14 મૂળાક્ષરો વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં લખી શકાય હવે ઉપરની ત્રણ લાઈન માં ટોપ લાઈન વેસ્ટ લાઈન અને ટેલ લાઈન તેમાં મૂળાક્ષર b b d f h k n t આ સાત મૂળાક્ષરો ટોપ લાઈન વેસ્ટ લાઈન અને ટેલ લાઈન આ ત્રણ ઉપરની ત્રણ લીટીમાં લખી શકાય છે અને નીચેની ત્રણ લીટીમાં લખવા માટે મૂળાક્ષર c j p q અને y ફાઇવ લેટર્સ પાંચ મૂળાક્ષરો નીચેની ત્રણ લીટીમાં લખી શકાય વેસ્ટ લાઈન ટેલ લાઈન અને બેસ્ટ લાઈન હવે આપણે આવતીકાલના લેક્ચરમાં કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સ